હેલો ફ્રેન્ડ્સ, જાનતર કિચન હાઉસમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવશું મીઠાઈવાળાની દુકાન જેવો દૂધીનો હલવો. હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવનારા નવા વિડીયો તમારા સુધી તુરંત પહોંચી શકે છે. આ ખૂબ ઝડપથી કુકરમાં બની જાય છે દૂધીનો હલવો, તમે જરૂર એકવાર ટ્રાય કરજો. અને આ વખતે નવરાત્રિમાં તમે માતાજીને પ્રસાદ ધરાવજો. તો ચાલો જોઈ લઈએ આપણે રેસીપી. સૌ પ્રથમ અહીંયા મેં એક મોટી દૂધી લીધેલી છે, સરસ મજાની કોણી લેવાની છે. હવે તેને આપણે છાલ કાઢી લેવાની છે. તાજી જ લેવાની છે દૂધી. આપણે જ્યારે હલવો કરો ત્યારે કોણી સરસ મજાની પસંદ કરવાની. તમે જોઈ શકો છો તેની સ્કીન મેં કાઢી નાખી છે. હવે તેને આપણે બે કટકા કરી લેશું. તમે જોઈ શકો છો અંદરથી પણ કોણી છે. હવે અહીંયા આપણે મોટું ખમણ હોય તેવી ખમણી લેવાની છે, કેમ કે આપણે કુકરમાં બનાવવાનો છે હલવો, એટલા માટે. હવે આપણે તેને ફેરવતા જવાનું છે અને ખમણ કરવાનું છે, અને વચ્ચેનો ભાગ આપણે કાઢી નાખવાનો છે. આ વચ્ચેનો ભાગમાં ખૂબ જ પ્રમાણમાં પાણી હોય છે, એટલે આપણે તેને કાઢી નાખવાનું હોય છે. હવે અહીંયા આપણે કુકરને ગરમ કરી લીધેલું છે. અડધી વાટકી જેટલું આપણે ઘી એડ કરવાનું છે. અંદાજે 3-4 ચમચી જેટલું ઘી લેવાનું છે. ઘી આવી જાય એટલે આપણે જે બનાવેલું ખમણ છે દૂધીનું તે એડ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો મેં ખમણ જાડુ જ રાખેલું છે. હવે તેને આપણે મીડિયમ ગેસ ઉપર સાતડી લેવાનું છે. આમાં આપણે માવાનો ઉપયોગ નથી કરવાનો, તો પણ ટેસ્ટી જેટલો હલવો બને છે. તમે જોઈ શકો છો થોડો કલર બદલાઈ ગયો છે. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલું આપણે દૂધ એડ કરી દેવાનું છે. થોડીક વાર માટે આપણે 2 મિનિટ માટે સરસ રીતે સાતડી લેવાનું છે. થોડાક બબલ્સ આવે પછી આપણે ઢાંકણ ઢાંકી દેવાનું છે. અને મીડિયમ ગેસ ઉપર આપણે 1 જ વિસલ કરવાની છે, ત્યાં સુધીમાં આપણે જે ડ્રાય ફ્રૂટ છે તેને સાતડી લેવાના છે. એક વઘારિયામાં આપણે 1 ચમચી જેટલું ઘી લેવાનું છે. 2 ચમચી જેટલા બદામની કતરણ છે તે લેવાની છે. 2 ચમચી પિસ્તાની કતરણ લેવાની છે. 2 ચમચી કિસમિસ લેવાની છે. અને સરસ રીતે આપણે ધીમા ગેસે સાતડી લેવાનું છે. આવી રીતે કરવાથી હલવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, અને જે ડ્રાય ફ્રૂટ છે તે ક્રન્ચીનેસ લાગે છે. હવે આપણે અહીંયા કુકર ઠંડુ થઈ ગયું છે. હવે આપણે ખોલીને ચેક કરી લેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાનું દૂધ બન્યું છે, અને ઘી પણ નીચે છૂટું થઈ ગયું છે. હવે આપણે ધીમો ગેસ ચાલુ કરવાનો છે. હવે તેમાં આપણે અડધી વાટકી જેટલી ખાંડ એડ કરી દેવાની છે. ગળા તમે વધઘટ કરી શકો છો, અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો સરસ મજાના બબલ્સ આવી ગયા છે. એ સ્ટેજ ઉપર આપણે 1 વાટકી જેટલો મિલ્ક પાવડર એડ કરી દેવાનો છે. તો તમારે મિલ્ક પાવડર એડ ના કરવો હોય તો તમે મોળો માવો પણ લઈ શકો છો અહીંયા, અને સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. ગાંઠા ન પડે તેનું ખાસ ધ્યાન રાખજો. તમે જોઈ શકો છો સરસ રીતે ઘટ પણ થઈ ગયો છે. પણ છૂટું પડી ગયું છે. હવે તેમાં આપણે 5 ચમચી જેટલો એલચી પાવડર છે તે એડ કરી દેવાનો છે. મિક્સ કરી દેવાનું છે.
અહીંયા મેં ગ્રીન કલરનો ફૂડ કલર આવે છે તે લીધો છે તે આપણે એડ કરી દેવાનું છે તેનાથી દેખાવ અને કલર પણ ખૂબ જ સરસ લાગે છે જે મીઠાઈવાળાની દુકાન હોય તેવો જ હલવો લાગે છે હવે તેમાં જે આપણે શેકેલા ડ્રાય ફ્રૂટ છે તે આપણે એડ કરી દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તમે જોઈ શકો છો સરસ મજાનો હલવો તૈયાર થઈ ગયો છે અને ખૂબ ઝડપથી પણ બની ગયો છે હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લેવાનો છે છેને સરસ મજાનો જોતા જ આપણને ખાવાનું મન થઈ જાય તેવો તો તૈયાર છે દૂધીનો હલવો તો કેવી લાગી મારી રેસીપી તમે જરૂરથી લાઈક શેર ઓર સબસ્ક્રાઈબ કરજો અને મને કોમેન્ટ પણ કરજો નવરાત્રીમાં તમે માતાજીને જરૂર બનાવીને ધરાવજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો